આગળના લેક્ચરની અંદર ફિશરના સૂચકાંકના આદર્શ સૂચકાંક શા માટે છે એના વિશેની માહિતી આગળના લેક્ચરમાં મેળવી લીધેલી છે. તો ત્યારબાદ આજે પેજ નંબર 21 પરનું ઉદાહરણ નંબર 11 પરથી શરૂઆત કરીએ. તો ઉદાહરણ નંબર 11 જે છે એ ભારિત સરેરાશ નફાવાળી રીત આપણે આગળ કરેલી હતી એ અનુસારનું છે. જોઈએ નવો દાખલો છે. પાંચ જુદી જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ એટલે કે વર્ષ 2011 ની માહિતીને આધાર તરીકે લઈ 2016 નો સૂચકાંક ભારિત સરેરાશની રીતે કઈ રીતે ગણવાનું છે? ભારિત સરેરાશની રીતે ગણો. તો વસ્તુ આપણને આપી દીધેલી છે, વસ્તુ A B C D અને E. ત્યારબાદ ભાર આપી દીધો છે, ભારને કહેવાય ડબલ W. તો લખી દઉં છું W 40 25 5 20 અને 10. ત્યારબાદ ભાવ આપી દીધા છે પ્રાઇસ, આપણને ભાવ આપી દીધા છે. તો વર્ષ 2011 ના ભાવ છે અને બીજા એપા છે 2016 ના ભાવ. લખી દે 160 400 50 10 2 અહીંયા આપેલા છે 200 600 70 100 સોરી 18 અને 3 જોઈએ આગળ પાછળ આપી દીધું છે. આપણું પહેલી વસ્તુ તો સૂત્ર લખી દઈએ. સૂત્ર શેની જરૂર પડશે? તો સૂત્ર આપણું I બરાબર સિગ્મા I W ના છેદમાં સિગ્મા W. સિગ્મા W એટલે કે W નો સરવાળો. W નો સરવાળો થાય છે ટોટલ 100. તો આપણને 100 આપી દીધા છે, મૂકી દઈએ 100. હવે ગોતવાની વાત રહી I. સૌ પ્રથમ I કેવી રીતે મળશે? ભાવ આપી દીધા છે, આગળ ભી I આપણે શોધેલા છે. સૂચકાંક P1 ના છેદમાં P0 ગુણ્યા 100 આપણું સૂત્ર હતું. P1 ના છેદમાં P0 ગુણ્યા આધાર વર્ષ આપણને કયું કીધું? કોઈ ભી કીધું ન હોય તો, જ્યારે આધાર વર્ષની માહિતી આપેલી ન હોય, મતલબ કે કયો વર્ષ આધાર વર્ષ છે, ત્યારે નાનું વર્ષ હંમેશા આધાર વર્ષમાં રહેશે. જો કીધું હોય 2016 ને આધાર લેવાનું છે તો 2016 ને આધાર તરીકે ગણવાનું. અહીંયા આપણને 2011 જે છે એને આધાર વર્ષનો ભાવ કીધો એટલે P0 કહેવાશે. શું કહેવાશે? એને P0. અને 2016 ચાલુ વર્ષનો ભાવ છે એટલા માટે એને કહેવાય P1. તો ગણતરી અનુસાર મૂકે P1 એટલે પેલું 200 ભાંગ્યા 160 ગુણ્યા 100 આપી દીધેલું છે. 200 ભાંગ્યા 160 ગુણ્યા 100 બરાબર કેટલા થાય? 125. એવી રીતે બીજામાં 600 ભાંગ્યા 400 140. ત્યારબાદ છે 18 ભાંગ્યા 10 ગુણ્યા 100 બરાબર કેટલા થશે? 180. ઓકે, ત્યારબાદ જોઈએ તો છેલ્લું છે તો 3 એટલે કે 3 ભાંગ્યા આધાર વર્ષના 2 ગુણ્યા 100 એટલે આવશે 100 ને આ આપણને મળી ગયો આ. શેની ગણતરી થઈ ગઈ? આપણી આઈ ની ગણતરી થઈ ગઈ. ઓકે, W ની ગણતરી થઈ ગઈ, I ની થઈ ગઈ. આપણે જરૂર છે I W ની. શેની જરૂર છે? I ત્યારબાદ આવે છે 140 ગુણ્યા 5 એટલે આવે છે 700. ત્યારબાદ આવે છે 180 ગુણ્યા 20 એટલે આવે છે 3600. અને છેલ્લું 150 ગુણ્યા
दस એટલે આવે છે 1500 અને આનું ટોટલ સિગ્મા આપેલો છે એટલે આનું ટોટલ આવે 14550 મુખ્ય રકમ ની અંદર એટલે કેટલા આવશે 14550 ભાગ્યા 100 એટલે કેટલા આવશે 145.50 કેટલો સૂચકાંક આપણો આવશે 145.50 આ થઈ ગયો ભારિત સરેરાશ નફાના રીતના આધારે સૂચકાંક શોધવાની રીત ફરીથી વસ્તુ આપણને આપી દીધી છે એ બી સી ડી ઈ ભાર આપણને આપી દીધો 40 25 5 20 10 એટલે કે ટોટલ થઈ ગયા 100 ભાવ આપ્યા છે 2011 ને આધાર વર્ષ તરીકે લેવાનું ભાવ એટલે પ્રાઇસ પ્રાઇસ આધાર વર્ષની છે એટલે એને લેવાય 0 અને ચાલુ વર્ષની છે એટલે એને લેવાય 1 જે આપણને આપી દીધી છે સૂત્રમાં જરૂરી છે આપણા માટે IW W છે I નથી I શોધવા માટેનું સૂત્ર છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100 તો 200 P1 એટલે કે 200 ભાગ્યા P0 એટલે 160 એટલે 200 ભાગ્યા 160 ગુણ્યા 100 કરશો એટલે 125 એ રીતે ગણતરી કરો એટલે માહિતી મળશે I મળી ગયો W મળી ગયો જરૂર છે IW ની તો 125 ગુણ્યા 40 કરો એટલે આવશે 5000 150 ગુણ્યા 25 કરશો એટલે આવશે 3750 140 ગુણ્યા 5 કરશો એટલે આવશે 700 અને 180 ગુણ્યા 20 એવી રીતે કરશો એટલે ટોટલ જે આવે છે એ સૂત્રમાં મૂકો એટલે જવાબ મળશે ઓકે ત્યારબાદની આગળનો દાખલો ઉદાહરણ નંબર 12 નીચે આપેલી ખાદ્ય ખોરાકની ચીજ વસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015 ને આધાર વર્ષ તરીકે લઈ અને વર્ષ 2016 માટે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો ચાલો જોઈએ આગળ ઉદાહરણ નંબર 12 પહેલું ખાનું આપેલું છે વસ્તુનું વસ્તુ આપી છે ચોખા દૂધ બ્રેડ અને આપેલું છે કેળા એકમની જરૂર છે ને એટલા માટે લખતો નથી લખી દો ચાલો એકમ કેજી એટલે કે કિલોગ્રામ લીટર કિલોગ્રામ અને ડઝન ઓકે વર્ષ 2016 ની માહિતી આપેલી છે વર્ષ 2016 બે વસ્તુ જે ભાવ અને જથ્થો ભાવ આપેલો છે જથ્થો આપેલો છે 40 44 50 36 જથ્થો છે 1.5 10 1.5 અને 1.5 બધું સેમ હોય એટલે લખવાની જરૂર નથી અહીંયા કિલોગ્રામ 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 લીટર 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 કિલોગ્રામ 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 ને ડઝન 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 બધું સેમ છે એટલે જરૂર નથી જો અલગ હોય તો કમ્પલસરી લખવું પડશે ત્યારબાદ વર્ષ 2015 ભાવ આપી દીધેલો છે અને જથ્થો આપેલો છે ભાવ આપણને આપી દીધો છે 39
चालीस पिस्तालीस त्रीस अने अहीं आपी दीधुं छे एक बार बे बे ओके आवी आपणी कई रकम छे जोईए आगळ तो सर्वप्रथम नाम आपके 2016 नो भाव એટલે કે ચાલુ વર્ષનો જો ચાલુ વર્ષનો ભાવ જે છે આને કહેવાય P1 શું કહેવાય છે P1 જથ્થો આપેલો છે ચાલુ વર્ષનો એટલા માટે આને કહેવાય Q1 ત્યારબાદ ભાવ આધાર વર્ષ 2015 નાનું કહેવાય એટલા માટે 2015 ને શું કહેવાય આધાર વર્ષ અહીંયા ભાવ આપેલો છે એટલે અહીંયા કહેવાય P0 અને જથ્થો છે એટલે શું કહેવાય આને Q0 હવે આગળ વાત કરીએ સૂત્ર આપણે જરૂર છે લાસ્ટ પીયર પાસ્ટ છે ફિશર તો પહેલા લાસ્ટ પીયર ની વાત કરી લઈએ સૂત્ર છે લાસ્ટ પીયર નું અંદર આપી દીધું છે લાસ્ટ પીયર નું સૂત્ર લાસ્ટ પીયર બરાબર બરાબર લાસ્ટ પીયર નું સૂત્ર છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 આપેલું સૂત્ર ત્યારબાદ બીજું સૂત્ર છે પાસેનું સૂત્ર છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 હવે જરૂર છે નહીં પણ આ કોષ્ટક જે છે આ રકમ આપી દીધી છે હવે જરૂર છે એની છે સૌપ્રથમ છે P1 Q0 તો P1 Q0 બનાવ્યું P1 Q0 એટલે શું P1 Q0 એટલે શું થાય તો P1 આપણને આપી દીધેલો છે ક્યાં છે અહીંયા જો P1 Q0 આપણને આપી દીધેલો છે અહીંયા જો બેનરનો ગુણાકાર 40 એકા 40 ઓકે અંદર આપેલું છે ત્યારબાદ 44 ગુણ્યા 12 આપેલું છે P1 Q0 1 બાય 1 એટલે કોઈ ગોઠવેલું છે ગોઠવવાની કોઈ જરૂર છે નહીં તો P1 Q0 એટલે કે 44 ગુણ્યા 12 કરશો એટલે આવશે 528 ત્યારબાદ 50 ગુણ્યા 2 એટલે આવશે 100 અને ત્યારબાદ છેલ્લું P1 ને Q0 ને 36 ગુણ્યા 2 એટલે આવશે 72 એવી રીતે બીજી જરૂર છે P1 સોરી P0 Q0 તો P0 Q0 P0 અહીંયા છે Q0 બંને બાજુ લઈએ 39 એકા 39 40 ગુણ્યા 12 12 ચોક ને 48 એટલે 480 ત્યારબાદ 45 ગુણ્યા 2 એટલે કેટલા થશે 90 30 ગુણ્યા 2 એટલે કેટલા થશે 60 મળી ગયું આ ત્યારબાદ એના પછી બે પતી ગયું આનું ટોટલ આપણે સિગ્મા એટલે કે ટોટલ ની જરૂર છે તો બંનેનો સરવાળો કરીએ તો આનો સરવાળો આવે 740 અને આનો આવે છે 679 સૂત્ર મૂકીએ સિગ્મા એટલે સરવાળો થઈ ગયો P1 Q0 નો સરવાળો આવ્યો 740 ભાગ્યા P0 Q0 જે છે એનો સરવાળો આવ્યો 669 એને ગુણ્યા 100 ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળે છે 110.6188 બે આંકડા લખવાની જરૂર છે એટલે લેખા 110.61 પહેલું પતી ગયું ત્યારબાદ જરૂર છે પાસેની પાસે માટે જોઈએ છે P1 અને Q1 તો પહેલા લખીએ P1 Q1 ચાલો P1 આપી દીધો છે Q1 બંને બાજુનું 40 ગુણ્યા 1.5 એટલે આવશે 60 40 ગુણ્યા 1.5 એટલે આવશે 60 44 ગુણ્યા 10 એટલે આવશે 440 ત્યારબાદ 50 ગુણ્યા 1.5 એટલે આવશે 75 ત્યારબાદ 36 ગુણ્યા 1.5 એટલે આવશે 54 આનું ટોટલ થાય છે 629 ત્યારબાદ બીજી જરૂર છે P0 Q1 ની તો લખીએ અહીંયા P0 Q1 P0 છે ક્યાં અહીંયા જો Q1 ક્યાં છે આ બે બંને બાજુ વાળું
39 गुणिया 1.5 એટલે આવશે 58.5 ત્યારબાદ 40 गुणिया 10 એટલે આવશે 400 ત્યારબાદ 45 गुणिया 1.5 એટલે આવશે 67.5 ત્યારબાદ 30 गुणिया 1.5 એટલે આવશે 45 આનું ટોટલ થાય છે 571 કેટલું થાય છે ટોટલ 571 જો રકમ અનુસાર મૂકીએ P1Q1 આવે છે 629 છેદમાં P0Q0 આવે છે 571 ગુણ્યા 100 અંગાકાર કરશો એટલે જવાબ આવશે 110.16 ક્લિયર ત્યારબાદ છેલ્લું બાકી આપું IF એટલે કે ફિશર નો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP IL આપણને આપી દીધો છે 110.61 ગુણ્યા IP આપી દીધો છે 110.16 110.61 ગુણ્યા 110.16 એને ગુણાકાર જે જવાબ આવે એનો વર્ગમૂળ કરશો એટલે જવાબ આવશે 110.38 આ આપણો જવાબ રહેશે ફિશરનો ઓકે ફરીથી એક વખત આપેલું છે એકમ બી આપેલો ભાવ વર્ષ 2016 નો છે એટલા માટે ચાલુ વર્ષનો ભાવ એટલે આને P1 કહેવાય જથ્થો એટલે કે ચાલુ વર્ષનો છે એટલે કહેવાય Q1 ત્યારબાદ ભાવ 2015 નો એટલે આધાર વર્ષ નો એટલા માટે P0 અને જથ્થો Q1 એટલે કે આધાર વર્ષ નો છે એટલા માટે શું કહેવાય Q0 ઓકે માહિતી આપી દીધી છે સૂત્ર અનુસાર જરૂર પડે સિગ્મા P1 Q0 તો P1 Q0 કેવી રીતે મળે તો P1 અને Q0 આ બંનેનો શું કરીએ ગુણાકાર કરીએ બંનેનો ગુણાકાર P1 Q0 નો ગુણાકાર કરીએ તો કેટલા આવશે 40 એટલે કે 40 એકા 40 ત્યારબાદ 44 ગુણ્યા 12 એટલે કેટલા આવશે 528 ત્યારબાદ 50 ગુણ્યા કરશું 2 એટલે કેટલા આવશે 100 અને 36 ગુણ્યા 2 એટલે 70 આવી રીતે બધી ગણતરી કરીને સૂત્રની અંદર કિંમત મૂકવાની રહેશે 5 માર્ક્સ ની અંદર બોર્ડ ની અંદર દાખલો પૂછાય જનરલી લાસ્ટ યર પાસે ફિશર વાળા જનરલી પૂછાતા હોય છે ઓકે તો દાખલો ગણવાનો રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 13 ઉદાહરણ નંબર 13 ની અંદર એકમમાં ફેરફાર કરેલો છે ખાસ ઉદાહરણ નંબર 13 જોઈએ ચલો જોઈએ ઉદાહરણ નંબર 13 વસ્તુ A B C D E અને F આપણને આપેલી છે એકમ 20 કિલોગ્રામ પછી ક્વિન્ટલ કિલોગ્રામ ત્યારબાદ મીટર લીટર અને ડઝન ઓકે
ત્યારબાદ ભાવ આપી દીધા છે, ડાયરેક્ટ સંજ્ઞા લખું છું હવેથી, બે અક્ષર અલગ અલગ છે એટલે ડાયરેક્ટ લખી દઉં છું. પેલું આપી દીધું છે ભાવ, વર્ષ 2015 એટલે કે આધાર વર્ષ હોય તો આધાર વર્ષનો ભાવ છે એટલા માટે અહીંયા લખી દઉં છું P0. ત્યારબાદ 2016 નો ભાવ આપેલો છે એટલે કે ચાલુ વર્ષ એટલે કહેવાય એને P1. ત્યારબાદ જથ્થો આપી દીધો છે 2015 નો જથ્થો એટલે કે જથ્થો 2015 નો છે એટલે કહેવાય એને Q0 અને અહીંયા હોય Q. હવે જોઈએ અહીંયા એકમની અંદર અહીંયા 20 કિલોગ્રામ આપેલું છે. ઓકે, પાછળ કિલોગ્રામ કિલોગ્રામ કોઈ પ્રોબ્લેમ નથી, જો કિલોગ્રામ કિલોગ્રામ એઝ ઇટ ઇઝ એમ ને એમ છે પાછળ કિલોગ્રામ કિલોગ્રામ કિલોગ્રામ, તો આ કિલોગ્રામમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. પરંતુ અહીંયા 20 કિલોગ્રામના ભાવ આપેલા છે જે આપણને 300 રૂપિયા અને 440 જે આપેલા છે ને એ કેટલા કિલોગ્રામના છે? 20 કિલોગ્રામના છે. આપણે તો પ્રત્યેક કિલોગ્રામના જોઈએ છે. શું કરવાનું? જ્યારે આ રકમ આવી રકમ એકમની અંદર આપેલ હોય ત્યારે ભાવમાંથી હું કરવાનું આ સંખ્યાને ભાંગી નાખવાની, એટલે કે 300 ભાંગ્યા 20 કરશો એટલે તમને મળશે, આપી દીધેલું છે 300 ભાંગ્યા 20 કરશો એટલે 15 મળશે. કેટલા મળશે? 15. પહેલું આવી ગયું 15. ત્યારબાદ 440 છે ભાંગ્યા કેટલા કરી દેવાના? 20 એટલે કેટલા આવશે? 22 મળશે. ક્લિયર? બાકીના જે હતા એકમો એમાં કોઈ ચેન્જીસ નહીં. અહીંયા 5 એમ ના એમ અને અહીંયા 8 એમ. ત્યારબાદ નંબર બીજો, અહીંયા એવું છે ક્વિન્ટલ, અહીંયા આપેલું છે આગળ કિલોગ્રામ અને કિલોગ્રામ. હવે કિલોગ્રામ કિલોગ્રામ છે ને આ ક્વિન્ટલ છે, ક્વિન્ટલ ચાલે નહીં તો ક્વિન્ટલ કાઢીને તમારે કરવાનું. આ બધી વસ્તુ તમારે જે ક્વેશ્ચન પેપર આવશે ને એની અંદર કરવાનું છે. જ્યારે દાખલો ગણવાનો આવે ત્યારે બુકમાં જેમ ઉદાહરણ 25 નું આપ્યું એવી રીતે ગણવાનું હોય. એટલે આ બધી ગણતરી તમારે ક્વેશ્ચન પેપર, બોર્ડનું પેપર જે હાથમાં આવે એમાં ક્વેશ્ચન પેપરની અંદર બધા સુધારા કરવાના હોય. તો આની અંદર આપ્યું છે ક્વિન્ટલ કિલોગ્રામ ને કિલોગ્રામ, તો ક્વિન્ટલની જગ્યાએ હું 100 કિલોગ્રામ કરી શકું. એક ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય. તો અહીંયા કિલોગ્રામ તો પાછળના કિલોગ્રામ વાળા સેમ 10 અને 15. તો હવે અહીંયા ભાવ આપ્યા છે 500 રૂપિયા અને 700 રૂપિયા, તો એ તો ક્વિન એ તો 100 કિલોગ્રામ ના છે. તો અહીંયા 500 અને 700, તો આ ભાવ જે છે આને અહીંયાથી કાઢવા પડે. અહીંયા જેમ કાઢ્યા આને ભી કાઢવા પડે. આને કાઢો એટલે આ બંનેની નીચે આવી જાય, ભાંગ્યા 100 ભાંગ્યા 100 એટલે આનો ભાવ આવશે 5, આનો આવશે 7. ક્લિયર? શું કર્યું? 100 ગુણાકારમાં અહીંયા સોરી 100 કિલોગ્રામ ના ભાવ હતા 500 રૂપિયા. આપણે તો પ્રત્યેક કિલોગ્રામ ના છે, પ્રત્યેક કિલોગ્રામ ના કેટલા થઈ ગયા? 500 ભાંગ્યા 100 એટલે કેટલા થઈ ગયા? 5 થશે. એવી રીતે આગળ કિલોગ્રામ ગ્રામ અને ગ્રામ. હવે આ જે છે કિલોગ્રામ માં છે, અહીંયા જે વસ્તુ આપેલી છે આપણને ગ્રામ માં આપેલી છે 1200 અને 2000. તો અહીંયા જે આપેલું છે આને કિલોગ્રામમાં ફેરવવાની જરૂર નથી, કારણ કે જો કિલોગ્રામમાં લઈશ 1000 ગ્રામ કરીશ આનું, તો અહીંયા હું નીચે લેવા જાઉં તો 60 ભાંગ્યા 1000 કરીશ તો જવાબ આવશે પોઈન્ટમાં. તો શું કરવાનું? કિલોગ્રામ એમ ના એમ અહીંયા ગ્રામ છે 1200 ગ્રામ છે, એને કિલોગ્રામમાં ફેરવવું હોય તો ભાંગ્યા 100 કરી દઉં તો કિલો સોરી ભાંગ્યા 1000 કરી દઈએ તો કિલોગ્રામમાં કન્વર્ટ થઈ જાય. એવી જ રીતે આમાં ભી ભાંગ્યા કેટલા કરી દેવાના? 1000 એટલે અહીંયા આવશે 1.2 કિલોગ્રામ. કેટલા આવશે? 1200 ભાંગ્યા 1000 એટલે 1.2 કિલોગ્રામ, અને અહીંયા 2000 ભાંગ્યા 1000 એટલે કેટલા આવશે? 2 કિલોગ્રામ આવશે. ઓકે, એટલે આ થઈ ગયા 1.2 અને અહીંયા 2 કિલોગ્રામ ના કિલોગ્રામ. હવે આ બી કિલોગ્રામ થઈ ગયું અને આ બી કિલોગ્રામ થઈ ગયું. ત્યારબાદ નંબર 4 મીટર.
અંદર બધું સેમ ટુ સેમ છે, અહીંયા પેલા લખી દઉં જે હતા એને 60 અને 75, ત્યારબાદ ડી આપી દીધો છે મીટર 14 પોઈન્ટ, બધું મીટર મીટર મીટર, તો કોઈ ચેન્જીસ કરવાની જરૂર છે ને, એટલે 24 પોઈન્ટ ને સોરી 14 પોઈન્ટ ને 25 15 15 અને આપેલા છે 25, ત્યારબાદ લીટર આપી દીધા છે 32, લીટર 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 સેમ છે, કોઈ ચેન્જીસ કરવાની જરૂર છે નહીં, 32 36 18 અને 30 અને છેલ્લું ડઝન છે, અને આગળ આપ્યું છે નંગ, તો એક ડઝન બરાબર કેટલા નંગ લખી શકાય, 12 નંગ કરી શકાય, એક ડઝન ની જગ્યાએ કેટલા નંગ કરી શકાય, 12 નંગ કરી શકાય, તો પાછળનામાં નંગ બેઠા છે તો 8 અને 10, તો અહીંયા કેટલા છે 30, અહીંયા કેટલા છે 36, તો એનો મતલબ એવો થાય કે 12 નંગના કેટલા રૂપિયા છે, 30 રૂપિયા પ્રત્યેક નંગના કરવા છે, તો અહીંયાથી 12 દૂર કરીએ નાની નીચે 12, અહીંયા ભી કેટલા કે 12, 30 ભાગ્યા 12 કરશું એટલે આપણને આવે છે 2.5, ઓકે, ત્યારબાદ અહીંયા કરીએ તો 12 દેરીને 6, ક્લિયર, આ રીતે તમારું કોષ્ટક બની ગયું, હવે જે સિસ્ટમ આગળનામાં હતી સેમ ટુ સેમ એ રીતે કરવાનું રહેશે, જોઈએ આગળ, હવે જરૂર છે આપણે લાસ્ટ પિયર પાસે ને ફિશર, આપણને એવું કીધું છે અંદર કે ફિશરનો લાસ્ટ પિયર પાસે ફિશરનો સૂચકાંક શોધીએ, તો આપણને ખબર લાસ્ટ પિયરના સૂચકાંક માટેનું સૂત્ર IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100, ઓકે, તો P1 Q0 શું છે, પહેલું P1 Q0, P1 અહીંયા આપેલો છે, Q0 અહીંયા આપેલો, 22 ગુણ્યા 5 110, ત્યારબાદ P1 અને Q0 એટલે 7 ગુણ્યા 10 એટલે કેટલા થશે 70, ત્યારબાદ 75 ગુણ્યા 1.2 એટલે કેટલા થશે 90, ઓકે, એવી રીતે ગણતરી કરીએ તો અહીંયા આવશે 225, અહીંયા આવશે 648, ને અહીંયા આવશે 24, આનું ટોટલ આવે છે 1167, ત્યારબાદ બીજું જરૂર પડે P0 Q0, તો અહીંયા લખીએ P0 Q0, P0 આપી દીધો છે, Q0 આપી દીધો છે, 15 પંચા ને 75, ત્યારબાદ 5 દાન 50, ઓકે, એવી રીતે આગળ વધીએ તો આવે છે 72, 213 પોઈન્ટ ને 75, 576 ને 20, એટલે ટોટલ આવે છે 1006 પોઈન્ટ ને 75, ત્યારબાદ P1, ત્યારબાદ P1 Q1 આપી દીધો છે, ડાયરેક્ટ બંનેનો ગુણાકાર P1 Q0 નો, તો Q1 નો 176, 105, 150, 375, 1080 અને 30, જેનો ટોટલ આવે છે 1916, અને છેલ્લું છે P0 Q1, સૂત્ર અનુસાર જરૂર પડે P0 Q1, તો P0 આપણને આપી દીધો છે અને Q1 પહેલું અને છેલ્લું 15 8 120, ત્યારબાદ 75, એના પછી આવે છે 120, 356.25, 960 અને 25, આનું ટોટલ આવે છે 1656.25, ઓકે, તો આ થઈ ગયા તમારા બધી ગણતરી આવી ગઈ, જેમ સૂત્ર અનુસાર કરી નાખે, પહેલા સૂત્ર મૂકે તો આવે 1167 ભાગ્યા 1006.75 ગુણ્યા 100, આવી રીતે તમારે કરવાનું રહેશે પાસેનું અને કરવાનું રહેશે ફિશર, તમારે જાતે ગોતવાના, ભંગાકાર કરીને જે જવાબ આવે છે, જવાબ આવે છે 115.92, ઓકે, આ રીતે બાકીના તમારે ગણવાના રહેશે, આના પછીનો નવો ટોપિક છે, બટ એની પહેલા ઉદાહરણ નંબર 14 જે છે એ જાતે કરવાનું રહેશે, ત્યારબાદ આવે છે ઉદાહરણ નંબર 15, ત્યાંથી હું કરાવીશ, એટલે ઉદાહરણ નંબર 14 સુધીનું તમારું કમ્પ્લીટ અહીંયા થઈ ગયું છે, ઓકે, તો ઉદાહરણ નંબર 15 તો આગળના લેક્ચરમાં કરાવીશ, આજ માટે આટલું.